જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે સામાન્ય જ્ઞાનમાં શરીરના અંગ કઈ વસ્તુથી સાફ થાય છે તેના વિશે જાણવાનું છે, બરાબર? તો આ બધા આ શરીરના અંગો છે, બધા છે, આંખ છે, દાંત છે, કાન છે, નાક છે, રૂમાલ છે, કાન સાફ કરવાની છે, બ્રશ છે, પાણી છે, બધી અંગની આ બધા અંગ છે આપણા. અને આ બાજુ એની બાજુમાં વસ્તુ બધી છે, દેખાય છે તમને બધાને? એ બધી આપણે વસ્તુ છે, કઈ વસ્તુ ક્યાં વપરાય તે બધું આપણે આમાં બતાવે છે. તો આંખ છે, આંખ સાફ કરવા આપણે શું જોઈએ? પાણી જોઈએ, પાણી જોઈએ. પાણીથી ને આપણે આંખ સાફ કરી શકીએ છીએ. પછી એની સામે મોઢું ધોવે છે, દેખાય છે તમને બધાને? હાથ વડે પાણી વડે મોઢું ધોવે છે, દેખાય છે બધાને? તો આંખ, આપણે આંખ શરીરનો અંગ કહેવાય એક, બરાબર? તો એને પાણીનો ઉપયોગ થાય, પાણીથી મોઢું ધોઈ શકીએ, આંખ સાફ કરી શકીએ, બરાબર? એની નીચે દાંત છે આપણા, શું છે તમારા બધાને? દાંત બ્રશ કરે છે, જો કેટલું મસ્ત મસ્ત બ્રશ કરે છે. તમે પણ આવી જ રીતના બ્રશ કરજો, હો. પછી કાન છે, શું છે? કાન છે, દેખાય છે તમને બધાને કાન? તો કાન આપણે શેના વડે સાફ કરીએ છીએ? તો પીન વડે. આપણે કાન સાફ કરવાની પીન આવે ને, સળી કહેવાય એને, બરાબર? તો એના વડે આપણે કાન સાફ કરીએ છીએ. પછી નાક છે, નાક આપણે શેના વડે સાફ કરીએ? આ નાક આપેલું છે, બરાબર? તો નાક શેના વડે સાફ કરીએ? રૂમાલ દ્વારા. આપણે શરદી થઈ હોય તો આપણે રૂમાલ રાખીએ નાક આડો, જો દેખાય છે તમને બધાને? દેખાય છે. હવે પછી બીજી વસ્તુ અહીંયા આપેલી છે, એ શરીરના અંગ અને કઈ વસ્તુ છે એ જ, બરાબર? તો નખ આપ્યા છે, શું આપ્યું છે? નખ આપ્યા છે. તો નખની સામે નેન કટર છે અને નખ કાપે છે, દેખાય છે? પછી જીભ છે, બરાબર? તો ટન ક્લીનર છે, એને ઉલ્યું કહેવાય, અને એ જીભ સાફ કરે છે, જો દેખાય છે તમને બધાને? પછી નીચે વાળ આપેલા છે, તો કાસકો આપેલો છે, અને છોકરો માથું ઓરે છે, એ દેખાય છે? પછી નીચે હાથ અને પગ આપેલા છે, તો હાથ પગ આપણે શેનેથી લૂછીએ છીએ? નેપકિનથી. તો આ નેપકિન આપેલું દેખાય છે. તો હવે એના વિશે આપણે જાણીએ. આપણા નખ મોટા થઈ ગયેલા હોય તો આપણે શેને નખ કાપીએ છીએ? નેન કટરથી. આપણી જીભમાં ખરાબ હોય તો આપણે શેના વડે સાફ કરીએ છીએ? ટન ક્લીનર અથવા ઉલ્યું, બે એક જ વસ્તુ છે. ઇંગ્લિશમાં ટન ક્લીનર કહેવાય, એને ઉલ્યું કહેવાય ગુજરાતીમાં. પછી વાળ છે, વાળ આપણે શેના વડે ઓરીએ છીએ? તો કાસકા વડે ઓરીએ છીએ. પગ ને હાથ છે, તો આપણે હાથ પગ ધોયા હોય તો શેના વડે સાફ કરીએ છીએ? રૂમાલ વડે સાફ કરીએ છીએ. પછી નીચે આપ અહીંયા શબ્દો આપ વાક્ય આપેલા છે, આપણે કઈ વસ્તુ કેવી રીતે સાફ કરવું. તો નખ, આપણે નખ સાફ કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? રૂમાલનો. રોજ સવારે ઉઠીને ઠંડા પાણીથી આંખ સાફ કરીએ છીએ, આંખ પર પાણી છાંટીએ છીએ. દરરોજ ઉલિયા વડે ઉલ ઉતારી જીભ ચોખ્ખી કરીએ છીએ. રોજ સવારે રાત્રે, સવારે અને રાત્રે બ્રશ કરીને દાંત ચોખ્ખા રાખીએ છીએ, બરાબર? વાળમાં હંમેશા તેલ નાખીને વાળ ઓળીએ છીએ. પછી શું આપેલું છે? ટુવાલ વડે આપણે આપણું આખું શરીર આપણું ટુવાલ વડે સાફ કરીએ છીએ, અને નેઇલ કટરથી નિયમિત નખ કાપીએ છીએ. તો આ બધું આપણે વસ્તુની ઓળખ આપેલી હતી, બરાબર? તે કઈ કઈ વસ્તુ કેવી રીતે કરવી એના વિશે વાક્ય છે, બરાબર? તો રૂમાલ, આપણે આખું શરીર રૂમાલ દ્વારા સાફ કરીએ છીએ. હવે અહીંયા જોડ કાપેલા છે, શરીરના અંગને અને તેની સાફ કરવાની વસ્તુ સાથે જોડો, બરાબર? તો અહીંયા કાન આપેલા છે, અહીંયા નખ છે, જીભ છે, નાક છે અને વાળ છે. એની સામે આપેલા છે, એની સામે શું આપ્યું છે? કે રૂમાલ આપ્યો છે, ટન ક્લીનર છે, ઉલ્યું છે, બરાબર? કાસકો છે, નેન કટર છે, અને કાન સાફ કરવાની સળી છે, બરાબર? તો જોડકા જોડવાના છે તમારે. તો કાન સાફ કરવા શેનો ઉપયોગ કરીએ? તો સળીનો, બરાબર? કાન સાફ કરવાનો. પછી ને નખ શેના વડે કાપીએ? તો નેન કટરથી, સમજાઈ ગયું? પછી
જીભ છે, જીભ સેના વડે સાફ કરીએ? જીભ આપેલી છે બરાબર, નખ આપેલા છે તો નખ આપણે સેના વડી કાપીએ? નેન કટરથી કાપીએ બરાબર. પછી જીભ આપેલી છે તો જીભ સેના વડે સાફ કરીએ? તો ઉલિયા વડે બરાબર. પછી કાન આપેલો છે, નાક આપેલું છે, નાક સેના વડે સાફ કરીએ? તો રૂમાલ દ્વારા. સેના વડે કરીએ? રૂમાલ દ્વારા બરાબર. પછી દાંત પછી વાળ આપેલા છે તો વાળ સેના વડે ઓળીએ છીએ? તો કાસકા દ્વારા બરાબર. પછી એની નીચે પ્રશ્ન આપેલા છે બાળકો, પ્રશ્ન દેખાય છે? શું છે? મૌખિક પ્રશ્ન છે, આ તમને પરીક્ષામાં પણ પૂછી શકે છે બાળકો, તમે ધ્યાનથી સાંભળજો અને જવાબ પણ સાંભળજો બરાબર. તો દાંત સેના વડે સાફ થાય? તો ટૂથબ્રશથી. સેના વડે? ટૂથબ્રશથી. નખ સેના વડે કાપો છો તમે? તો નેન કટરથી. પછી જીભ સેના વડે ચોખ્ખી કરો છો? તો ટન ક્લીનર વડે. પછી નાક સેના વડે સાફ કરો? તો રૂમાલ વડે. હાથ અને પગ સેના વડે લૂછો છો? તો ટુવાલ વડે. સેના વડે ઓળો છો? તો કાસકા દ્વારા. સમજાઈ ગયું બાળકો કેવી રીતે કઈ વસ્તુ છે, શું કરવાનું છે, એ બધું જ આપણે આમાં આપેલું છે. સમજાઈ ગયું ને બાળકો? તો આ બધું આપણે કાસકાનો ઉપયોગ કરીએ છીએ, અને શરીરના અંગ વાળ ઓરવા કાસકાનો ઉપયોગ કરી, નાક સાફ કરવા રૂમાલનો, જીભ સાફ કરવા, બધી વસ્તુ અલગ અલગ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. થેન્ક યુ બાળકો.